અધિકારીઓને બધાને આધાર કાર્ડમાં એ બીજી મિલકત ખરીદે ને તમામ મિલકત લિંક હોવી જોઈએ અને એ ઓનલાઈન હોવી જોઈએ જેથી આપણે ખબર પડે કે સુદાનભાઈ ગઢવીને આટલા બંગલા છે ને આટલા ફાર્મ હાઉસ છે આટલા બધા ઘોડા ને બધા એટલા માટે ઘોડાનો એટલે આ બધી વસ્તુઓ રાજાએ કરવી જોઈએ. મહાભારતમાં લખેલું છે કે રાજા કેવો હોવો જોઈએ, રાજા એવો હોવો જોઈએ સાહેબ કે માત્ર ને માત્ર પોતાના જનતા માટે સમર્પિત હોવો જોઈએ. આપણે લો છે કે આઈએસ આઈપીએસ સર્વિસીસ એ લોકોની નેટવર્ક કે બતાવવું જોઈએ, બધા નહોતું બતાવ્યું, કેટલા પેપરોમાં એમ છપાઈ ગયું, હજી નથી બતાવ્યું, હજી ઘણા નથી બતાવ્યું. અને બીજી એક વાત કહી છે, કહેવા દો પ્લીઝ, ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે જે કહ્યું ને કે આપણે ચેકો પાસ કરવા માટે એની બી સ્ટોરી કહી દો, કારણ કે અમે તો હવે નામ નથી દેવા ડિપાર્ટમેન્ટોના, પણ મેં કામ કર્યું છે પાછા, મેં કામ કર્યું છે એ લોકો જોડે, મારી જોડે નથી થયું, પણ બીજા જોડે એક્ઝેક્ટલી સાહેબ ચેક્સ ઘણી વાર ચેક સહી થઈને પડ્યો હોય ને તો બી ના આપે, જૂઠું બોલે કે આ આના લીધે પેલા ને બે પાંચ વાર હેરાન કરી નાખે, ધસાઈ જાય, માણસ કંટાળી જાય, પછી કહે કે જો ભાઈ તું કરાવી દઈશ પણ તું મને કઈક સેટ કરી આપે, પેલો કે આ સાહેબ મને ચેક આપણું 5000 કેશ લઈને આપી દઈશ, તમે 25-25 લાખ નો હોય એટલે પેલો 5000 કેશ આપી દે. સાહેબ આવું બી થયું છે, હવે એ માણસ એસીબી માં કેમ ના જાય મને સમજી લેજો, હવે ના તો બધા કહેશે એસીબી, હવે એ માણસ એટલે એસીબી માં ના જાય કારણ કે એને ખબર છે કે આજે અગર એસીબી માં ગયો તો એને જે 1 લાખ પર 5% આપ્યા, કહેશે કે ચલો હું મેં 5% આપ્યા બરોબર, પણ કે અગર હું એસીબી માં જઈશ તો ભલે પેલો તો પકડી જશે પણ મારો 1 લાખ નો ધંધો બંધ થઈ જશે, કારણ કે ધંધા કરતા પછી પાછો ફરીથી 2-6 મહિના પાછો આવી જાય. હા એ રે વા સરસ બોલ્યા સાહેબ, 6 મહિનામાં એ પાછો આવીને સુપર બોલ્યા, એ પાછો બેઠો જ હોય છે, અને પાછો હવે ઘમંડથી બેઠો. પણ હું છે ને હું થોડોક અલગ રીતે પણ આ લોકોને ડરાવવાની કોશિશ કરીશ, માફ કરજો અધિકારીઓ નેતાઓ.